सहजात्मस्वरूप गुरु दासी दाीने रेवदिन दयालनि नीचिल मे तो माने भग्यजो इन्द्रादिकदेवो ने नथी પુરુષોત્તમ પાસે બેઠા ને જા શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુધિ કરી ચાકર રાખો જી ચાકર રાખો જી બાગ બનાવશું અને પાણી પાસું પણ ચાકર રાખો જી દાસભાવે સેવા કરી અંબાલાલભાઈ પરમ કુપોળદેવની સમાધિ મરણ આરાધના અંગે આપણે જોઈએ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ કેવી રીતે દેહ છોડ્યો દાસી થઈને જ રહ્યા ટેસ્ટને લેવા મૂકવા જાય કુપોદોનો સામાન કોલીની જેમ ઉચકે ક્યાં ઉતારો કરવો છે ક્યાં રહેવું છે એ જગ્યાની વ્યવસ્થા તો કરે જ ત્યાં પછી ઓઢવા પાથરવાનું સીધું સામાન રસોઈ પાણી બધું પોતાને જ કરવાનું દસ જગ્યાએ તો રસોઈ કરી છે કુપોળદેવની કુપોળદેવ લઘુશંકા દીર્ઘ જાય હાથમાં રૂમાલ લઈને ઊભો હોય પગ ધોઈ સાફ કરે વાટ જોતા હોય દેવ બપોરે નિવૃત્તિમાં હોય જમ્યા પછી દરવાજાની કડી બહારથી બંધ કરી દે અને વોચમેન દરવાની જેમ ઊભા રહે દાદરે એટલે કોઈ અંદર વયા ન જાય અને ખલેલ ના પહોંચાડે વાટ જોવે પત્રની કે સેવા ફરમાવો તૈયાર જ છું એકવાર કુપોધ પૂછ્યું આનંદ ટેસ્ટને રસોઈયાની વ્યવસ્થા છે તો કે સેવક હાજર છે તૈયાર એવર રેડી સેલની જેમ ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલથી ભોગી રે તેમ ભવિ સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે જે જીવ પૂર્વના સંસ્કારીને જન્મ્યો છે એને તાળામાં ચાવી બેસી જાય ચાહે ચકોરતે ચંદ્રને મધુકર માલતી ભોગી રહે તેમ ભવિ સહજ ગુણે હોય એવો ગુણ જ હોય એવી પાત્રતા જ હોય કે એને એવા મળી જાય પાછા ઉત્તમ નિમિત્ત સંયોગી વીર જીનેશ્વર દેશના આ વાક્યનું જીવંત ઉદાહરણ પરમ કુપાળદેવ અને પૂજ્ય અંબાલાલભાઈનું મિલન સંંત ઓગણીસો ને પિસ્તાળીસમાં અંબાલાલભાઈને અમદાવાદના શ્રી છગનભાઈ સાથે ધંધાકી સંબંધ થતાં પત્રવ્યવહાર શરૂ થયો ધર્મની વાતચીત એ કરે આ છગનભાઈને જૂઠાભાઈ સાથે સંબંધ એટલે જૂઠાભાઈ ક્યાંક કવિતા રચતા અધ્યાત્મની વૈરાગ્ય પોષક અંબાલાભાઈને બતાવે છે અંબાલાભાઈને બહુ ગમી એને ચોપાને એમાં છપાવીને બધે વેચી દીધી જૂઠાભાઈને ખબર પડી જૂઠાભાઈ તો ઠપકો નથી આપતા છગનભાઈ કહે છે અમને પૂછવું તો જોઈએ જૂઠાભાઈને વાત કરી જૂઠાભાઈને ખબર પડી કે નક્કી કોક સંસ્કારી જીવ લાગે છે અંબાલાલભાઈ બીજી કવિતા મોકલી પત્ર લખ્યો એ રીતે અધ્યાત્મ સંબંધ વધતો ચાલ્યો ત્યારબાદ એક વખત ગયા હતા તો અમદાવાદ લગ્ન પ્રસંગે ત્યારે જૂઠાભાઈનો મેળપ થયો અને લગ્નના વરઘોડામાં જવાબ વાત થઈ જૂઠાભાઈ જવાબ આપે છે અંબાલાલભાઈને ક્યાં પ્રતિબંધ કરવું હે નવયુવાન છોકરો લગ્નના વરઘોડામાં જવાને પ્રતિબંધ ગણે છે તો શું વાત કરો છો તમે પછી તો જૂઠાભાઈના ખીચામાં ડગલામાં જ કુપોધના પત્રો હતા એ બતાવ્યા તો કે કોણે લખ્યા છે તો કે અમારા એક સમાગમી છે અમે એના આધારે વિતરાગ ધર્મને આરાધીએ છીએ અને આ એની વાણી છે આ તો જ્ઞાનીની વાણી લાગે છે અંબાલા પૂર્વના સંસ્કાર લઈને ઓળખી ગયા અને આ જોઠાભાઈના શબ્દો ક્યાં પ્રતિબંધ કરવું એ જાણે વીજળીના કરણ જેમ અંબલાભાઈને છેક અંતરના ઊંડાણમાં ઉતરી ગયા પત્રો વાંચ્યા કે કોણ છે મને એનું સરનામું આપો હું એને પત્ર લખું લખો એ મને જવાબ આપશે જોઠાભાઈ કે ખબર નથી પત્ર લખો અંબલભાઈ એક પત્ર લખે છે બે લખે છે પાંચ પત્ર લખે છે કોદુ જવાબ નથી આપતા તાર કરે છે જવાબ નથી આપતા છેલ્લો તાર કરે છે તો કહે છે થોડા જ વખતમાં હું એક ક્ષેત્રે આવીશ અને સમાગમ થશે પછી તો આજ્ઞા લઈને અંબાલાલભાઈ મુંબઈ ક્ષેત્રે જઈ આવ્યા દર્શન સમાગમનો લાભ લીધો અને ગોપાલદેવ પણ પાછા ખંભાત આવ્યા અને અંબાલાલભાઈને ઘરે અંબાલાલ લાલચંદના ઘરે દસ દિવસ રોકાણ એટલે આવી રીતે સત્સંગ ખેંચી આવ્યા આપણે વ્યવહાર મૂકીએ ને પૈસો પૈસાને ખેંચે આ સત્સંગ સત્સંગને ખેંચે જૂઠાભાઈનો મેળાપ ગોપાલદેવનો મેળાપ થઈ ગયો પછી તો સત્સમાગમ પ્રત્યક્ષ અને માટે સવન છેતાલીસથી સવન સત્તાવન સુધી બાર બાર વર્ષ સુધી અસ્ખલિત ધારે ચાલ્યો અને વધતો ચાલ્યો દિવસે દિવસે ચડતે આ અરસામાં ગોપાલદેવે સવાસો જેટલા પત્રો ફક્ત અંબાલાલભાઈ પર લખે છે આ ઉપરાંત ખંભાતના મુમુક્ષીઓને પણ પત્રવાટે બોધ આપે એમાં લખ્યું હોય પ્રભુસિંહજીને પત્ર લખે એમાં લખ્યું હોય આ પત્ર અંબાલાલથી વધારે સમજવાનું બનશે એટલે ખંભાતના મુમુક્ષીઓ ઉપરના પત્રો મુનિઓ ઉપરના પત્રો અને અંબાલભાઈના પત્રો બધા મળીને અઢીસો ઉપરાંત પત્રો થાય છે પત્રના સંબોધનમાં પરમકુપાઉદેવને અંબાલાભાઈ લખે પરબ્રહ્મ સહજ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ સ્વામી પ્રભુશ્રીજી વર્તમાન માવિશ્રી વગેરે આત્મપ્રતિથી નીકળેલ ઉદ્ગારોથી અહોભવ વ્યક્ત કરે અને પત્ર પૂરો થતાં લખે તમારા એટલે કે દેવાદિદેવના ચરમ શરીરની આરોગ્યતા વાંચું છું એવું લખે ચરમ શરીરી અને વર્તમાન માવી હા શ્રદ્ધાનો રણકાર મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે વન કુપૌલને મળ્યા ત્યારબાદ બાર મહિનાનું કામ એક મહિના જેટલું કરી રાખ્યું વ્યવહારનું ખાસ કામ કરતા જ નહીં મુનિમ સંભાળે બધું આત્માર સમાજ બીજો મન મંદિર આણું નહીં એ એમ કુળવટ ત્રીજિનેશ્વર મુજબ કુપોદોને સર્વાપરણ થઈ ગયા તનસે મનસે ધનસે સપસે અને પરિણામ કોપોદે કહ્યું છે ને બિના નયનમાં બસો અઠ્ઠાવનમાં પત્રમાં પીછે લાખ સત્પુરુષ કે તો સબ બંધન તોડ બધા બંધન તૂટી ગયા કોપોદવે કહ્યું અંબાલાલે ગણધરતુલ્ય કામ કર્યું છે મુનિઓને ક્ષેત્રે કહે છે સવન પંચાવનમાં સમાગમના પાંચમે દિવસે અંબાલાલ અમારા પ્રત્યેની ભક્તિને લઈને એટલો બધો ત્યાગ વૈરાગીને પ્રગટ્યો છે લબ્ધી પ્રગટી છે આગળ જતા કે હવે અમે ક્યાંક બોલ્યા હોય પાંચ પાંચ દિવસે અક્ષરસ લખીને લાવે છે પછી કહે છે અંબાલાલ પરમ પદને પામશે એટલે મોક્ષને પામશે એમ પરમ ગોપાલદેવની આજ્ઞા મુજબ સંસ્કૃત પણ શીખી લીધું અને અનુષ્ટુપ છંદમાં મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મોહમ્મંદે તત્વલોચન દાયકમ આખો દિવસ જ કરે સ્મરણ મંત્રની માળા ગોપાલદેવની શરણે ધરે છે કે હું સંસ્કૃત શીખી ગયો છું કે મારા તત્વરૂપી લોચન તમે ઉઘેડ્યા છે એટલે મને તમે જ્ઞાન આપી દીધું છે એ અર્થે તમને હું નમસ્કાર કરું છું અંજન છેલ્લા આ સોબ એકમ સંવંત ઓગણીસો બાવન ગુરુવારનો ઐતિહાસિક દિવસ આત્મસિદ્ધિ રત્નાનો દિવસ નડિયાદ મુકામે સાંજે નિવૃત્તિ અર્થે વનમાં જઈ પાછા ફર્યા દેવ બોલ્યા અંબાલાલ ફાનસ ધરો ફાનસ ધર્યું એકી કલમે એકસો બેતાલીસ ગાથામાં આખો ચૌદ પરનો સાર ગોપાલદેવે સમાવી દીધો સમીપ રહી એક અંબાલા લે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળું એ આ સોવદ એક મેં સિદ્ધિજીને હે પતિ સજન પાવની અંબાલાલભાઈ મુક બડભાગી સાક્ષી છે આ વાતના ઐતિહાસિક ઘટનાના શ્રી સોભકભાઈ પરમ કુલદેવ પ્રત્યે લખાયેલા એક પત્રમાં લખે છે કે અંબાલાલ શિષ્ય હવે પરફ કરવા જેવું નથી સૌભાગભાઈને ખબર છે કે આ પાત્ર જેવું છે તમે એને બોધબીજ આપ્યું હોય છે ને ન આપ્યું હોય તો જો તમે કહો તો આ વખતના સમાગમમાં હું આપું છેલ્લા દિવસોમાં સૌભાગભાઈના અને સર્વસંગ પરિતાગી પ્રભુસિંહજી કહે છે કે કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મોહમ મંદે તત્વલોચનદાયકમ આ શ્લોકના ચાર ચરણ બોલ્યા જ કરતા કે એને ટેરવ્યો ગણતરી કરતા જો જાણે મહાદેવ્યા રત્નમ શબ્દજી ધર્વાતમજ દેહ વિલયને વખતે પણ અર્ધભાન દશામાં અંગૂઠે આનું રટન ચાલુ ટેરવે આનું રટન ચાલુ જ હોય એક હાથની આંગળી ચાર આંગળીના ટેરવા પર ફરતી રહેતી અને આ શબ્દનું સ્મરણ મળ્યા પછી બે આંગળી ઉપર ફરતી આમ જોયેલું અમે પ્રભુસિંહજી કહે છે આત્મસદી ગાથા અગિયારમી પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર પોતે અર્થ કરે છે આ ગાથાનો અને કુપોલને મોકલે છે કે પૂર્વે જીન મળ્યા ત્યાં પણ પરોક્ષ પરોક્ષજીનની આસ્થા રાખી તેથી આ જીવને ઉપકાર થયો નહીં એવું અત્યારે કરી રહ્યો છે કે વર્તમાન મહાવીર મેળ્યા ભૂતકાળની ભ્રમણમાં જીવ બધું ગુમાવે છે મળેલું થયો છે મીઠા પાણીની વેડી છે મીઠા જળનું સરોવર છે તો વાત કરવા બેઠો અહીંયા પહેલાં મોટું દરિયો હતો કે એ કરતાં કરતાં તરસો મરી જશે કે અર્થ કરે છે કે આમ નહીં થાય એટલે પ્રથમ નમો ગુરુરાજને નહીં થાય ત્યાં સુધી જીવ અધ્યાત્મમાં આગળ વધી શકશે નહીં પરમકુપોલના દેહ વિલેની વિદના ખબર પડે છે કે કુપૌદેવનો દેહ ચૈત્રવત પાચમ સવન સત્તાવન છૂટી ગયો ધારશીભાઈ અને નવલચંદ ડોસા સંયુક્ત રીતે પત્ર લખે છે કે પરમ કોલનો દેહ છૂટી ગયો છે પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પોતાનું હૃદય એક પત્ર લખીને એમાં વેદના પરમાર્થ વેદના પ્રગટ કરે છે જાણે ગૌતમ વિલાપ એમ અંબાલાલભાઈનો વિલાપ લખે છે હે ભૂમિ આવા દેહ છતાં પણ વિચરતા પ્રભુનો ભાર તારાથી સહન ન થયો કાળને કહે છે તું હસમુખો તેને શું ઊભો છો તારે ભરખવો તો મને ભરખી લેવો હતો ને કે શાસન રક્ષક દેવોને કહે છે એમ આજે કયા સુખમાં મગ્ન થઈ ગયા કે રોજ તો મારા પ્રભુને ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા આજે ક્યાં હો ગયા તમે શોક 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 સ્મરણ મંત્રની માળામાં જ આખું જીવન વિચાર્યું સાડત્રીસ વર્ષે તો દેહ છોડી દીધો ભર જુવાની કહે છે હે પ્રભુ તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરશું ઓળંબા આપે છે જ્યારે તમે જ નિર્દયતા વાપરી ત્યારે બીજું દયાળું કોણ થાય અંબાલાલભાઈની અંતિમચર્યા ફેણાવના શ્રી છોટાલાલ કપૂરચંદને બહુ પુણ્ય કેરા પૂનથી એક કાવ્યની પહેલી કડીની બે લીટી વારંવાર સ્મરણમાં રહેતી બધા બે લીટી ગાયા કરે રેટ્યા કરે બહુ પુણ્ય કેરા શુભ દેહ માનો મળ્યો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો જ્યારે જોઈએ ત્યારે તેઓના મુખમાં આ કડીનું રટણ હોય જ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે આ કડીના ઉચ્ચાર વગરનો કોઈ સમયે અમે તેને દીઠો નથી ભક્તિમાં બેસી ન શકે પણ આ કડીનું રટણ કર્યા જ કરે આખો દિવસ આ ભક્તિના પ્રતાપે મતિ જ્ઞાન તેનું નિર્મલ થયું અને પોતાના મરણની કંઈક એંધાણી અગાઉથી જ મળી ગઈ એટલે અંબાલાલભાઈ અને નગીનભાઈ બંનેને પોતાના મરણ વખતે હાજર રહેવાની અને સ્મરણ અપાવવાની માગણી કરતી એવી વિનંતી કરે છે અને વચન લઈ લે છે અંબાલાલભાઈ કે હા અમે આવશું એકાદ અઠવાડિયા પછી ખરેખર આ છોટાલાલ કપૂરચંદને પ્લેગની ગાંઠ નીકળી બ્લેક ફાટી નીકળેલો મુંબઈમાં ગુજરાતમાં બધી એપિડેમિક મહામારી કહેવાય આપેલ વચન મુજબ શ્રી અંબાલાલભાઈ તેઓની પાસેની પાસે રહેતા છેલ્લા ત્રણેય દિવસ સાથે જ રહ્યા શ્રી છોટાલાલભાઈનો ઉપયોગ ભક્તિમાં જ જોડાયેલો રહે તે માટે ભક્તિ સત્સંગ કે બોધ આપ્યા જ કરતા ભાઈ શ્રી નગીન અને તેઓના ભત્રીજા ભાઈચંદભાઈ પણ સેવામાં હાજર હતા આ ત્રણેયને જીવલેણ રોગ ચેપ લાગુ પડ્યો અને છેવટે અગ્નિ સંસ્કાર પર ત્રણેયનો સાથે જ થયેલ કોનો છોટાલાલ કપૂરચંદ નગીનભાઈ અને એમને ભત્રીજા ભાઈચંદભાઈનો આ બાજુ છોટાબેને વચન આપ્યા મુજબ તેઓને સમાધિપૂર્વક દેહ છૂટે તે માટે અંબલભાઈ સતત સેવા તો કરી પણ ચોથે દિવસે સ્વયં ચેપી રોગના ભરડામાં ઝડપાઈ ગયા શરીર દુખો મંડે સાંધા દુઃખે ઝીણો ઝીણો તાવ આવે અને ખવાય નહીં પીવાય નહીં અને થાક લાગ્યા કરે બીજા દિવસે શનિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે તાવની શરૂઆત થઈ ગઈ તેઓએ ભાઈ મોહનલાલ કે જેઓ સાંજે મુંબઈ જવા નીકળવાના હતા તેઓને મુલતવી રાખવા જણાવ્યું અને જનક પિતા શ્રી મગનલાલભાઈને બોલાવવા માણસ મોકલવામાં આવ્યો પોતે તો દત્તક ગયેલા લાલચંદ બાપાને માતામાં એટલે કહે છે કે આ મગનલાલભાઈને બોલાવો મારા ભાઈને બોલાવો એટલે મુંબઈનું મુલતવી રાખ્યું મોહનલાલભાઈનું અને મગનલાલભાઈને બોલાવવા માણસ મોકલવામાં આવ્યો તેઓએ અને ભાઈ મોહનલાલે સુતારવાડે જેવા ઠેરવ્યું કે ભાઈ જીરાળે પાડે રાખવા નથી એને સુતારવાડે લઈ જાય એટલે દેખભાળ થાય શ્રી અંબાલાલભાઈ કે જેઓને અહમ અને મમત્વ ભાવ છોડી જ નાખેલ તેઓએ તો એટલે પોતાના ઘરનું મમત્વ ક્ષેત્ર પ્રતિબંધ છૂટી ગયો છે કે જ્યાં લઈ જાઓ ત્યાં એટલે લઈ જાય છે અને તુરત જ જીરાળે પાડેથી સુતારવાડે જેવા સંમતિ આપે છે મણિશંકરભાઈ વેદ તપાસવા આવ્યા નાડી તપાસી એ કંઈ પૂછતા જ નથી કે મને શું છે કે કઈ દવા કે આ ફરિયાદ સુંદરલાલ માણેકચંદના મકાનમાં સૂવાની ગોઠવણ કરવામાં આવી અને શ્રી અંબાભાઈ તાકીદ કરી કે કોઈએ પોતાની પાસે સૂવું નહીં મારા થકી બીજાને ચેપ લાગવો જોઈએ નહીં મારી એટલી સેવા બરદાસ્ત કરતા નહીં ભક્તિ ભજન આખો દિવસ પરમ સ્મરણ મંત્ર અને શાસ્ત્રોની ગાથાઓનું રટણ કર્યા જ કર્યું અન્ય સત્સંગી મુક્ષકશો ત્રિભુવનભાઈ માણેકચંદ છોટાલાલભાઈ માણેકચંદ કિલાભાઈ ગુલાબચંદ એ બધા આવે અવારનવાર આવે અંબાલાભાઈને મંત્ર મને યાદ અપાવે કે યાદ છે ને એટલે અંબાલભાઈ આંગળીથી ઇશારત કરતા કે તેઓને એ જ છે એવોએ તો સમાધિ સમાધિમરણ જોયેલું સૌભાગભાઈને કહેલું છેલ્લા વખતમાં ધારસીબેને પૂછીને કે આ યાદ તો છે ને સ્મરણ મંત્ર મૃત્યુ વખતની વેદનામાં ક્યારેક ઉપયોગ ચૂકી જાય તો કે મને બીજું શું હોય આ સૌભાગને આના સિવાય બીજું કુ સ્મરણ હોય અંબાલાલભાઈને અંબાલભાઈને પણ શીખી ગયા છે સમાધિ મરણ કરતાં જોયેલું છે અપૂર્વ સમાધિ મરણ સૌભાગભાઈનું કહે છે આંગળીથી ઇશારત કરીને કે મારે એ જ છે છાતીએ પિત્તનું જોર વિશેષ ચાલ્યું પણ માનસિક ઉપયોગ સતે જ હતો વ્યવહારિક મહાત્મને લઈને તેઓના પત્નીએ કુટુંબ વગેરે પુત્રો નેમચંદ અને પોપટની ભલામણ કરવા કહ્યું અંબાલાલભાઈ આત્મ ઉપયોગ ન ચૂકાય તેથી કરી આ બાબતમાં રસ જ લેતા નથી કાંઈ બોલતા જ નથી ફરી ફરીને વિનંતી કરે અંબાલાલભાઈ બોલે જ નહીં બેન ઈચ્છા અને ભૂરીબેન પણ ખેદ વ્યક્ત કરવા જતાં તેઓને દૂર રહેવા જણાવ્યું કે આ રોકડ કરતા નહીં મારી આગળ આર્તદ્યાન થાય એવા નિમિત્તો ઊભા કરતા નહીં પોતે આત્મામાં છે લીન છે આખરી સ્થિતિ જાણવા છતાં કોઈ મુમુક્ષુને બોલાવવા જણાવતા નથી ફલાણાને બોલાવો દોડા દોડી નહીં ત્રિભુવનભાઈ મોટું પુસ્તક એટલે વચનામૂત લાવ્યા વાંચતા હતા પોતે કાન દઈને બરાબર સાંભળતા હતા બધા પત્રો એમણે તો બધી પ્રતો ઉતારેલી એણે તો વચનામૃતની જગતને અણમોળ ભેટ આપી છે પણ એને વચન વાંચે છે અને ઉભરા આવે છે પ્રેમનો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી અંબાલાલભાઈ દેવકજી મુનિ ઘણા બધા પાત્ર મુમુક્ષીઓ ભક્તરત્નોને એને વચન વાંચીને ઉભરાવેલા છે એ અંબાલાલભાઈને એ જ થાય છે એ વચન સાંભળે અને ઉભરા આવે રાત દિવસ છેલ્લા બે દિવસ દરમિયાન વેદનીએ જોર પકડેલી એટલે શ્વાસ પણ ચડતો તેમ છતાં પંદર પંદર મિનિટને આંતરે હે પ્રભુ હે પ્રભુ એમ પણ બોલતા હતા હે પ્રભુ હે પ્રભુ કોણ કુપોળદેવ એટલે સહજ આત્મ સ્વરૂપ એનું સ્મરણ છે જ તો પોતે સહજ આત્મ સ્વરૂપ જ છે એટલે આત્માને ભૂલતા નથી અને આત્માને ભૂલ્યા વગર દેહ છૂટે તો દેહ છૂટી જાય દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ મોક્ષ શાશ્વત પદે અનંત સુખ ભોગવે પછી જુઓ રવિવારે રાતના બાર વાગ્યાના સુમારે તેઓના પુત્રભાઈ નેમચંદના સસરા વજેચંદભાઈ એટલે અંબાલાભાઈનો વેવાય તે અંબાલાલભાઈને બેઠા કરે અને પુત્ર નેમચંદ એટલે પોતાના જમાય બાબત તમારા પિતા અને ભાઈઓને ભલામણ કરો કે બધી જમીન જાગીર હોય કેટલી બધી પ્રોપર્ટી હોય સોનું હોય ચાંદી હોય ખેતર હોય એટલે કહે છે ભલામણ કરતા જાઓ બધું એટલે વ્હીલ કરતા જાઓ દસ્તાવેજ કરતા જાઓ એટલે બધું પોતાની દીકરીને અને જમાઈને મળે બધું અંબાલાલભાઈ ઈરાદાપૂર્વક આંખ મીચી દઈ જવાબ આપવાનું ટાળ્યું એટલે આવી વાત આવી એટલે અંબાલાભાઈએ આંખ બંધ કરી દીધી ફરી ફરી પાંચ સાત વાર ભલામણ કરવા કહ્યું ત્યારે પ્રત્યુત્તર આપતા નથી એટલે વજેન્દ્રભાઈ પૂછે છે ભાન નથી એટલે જવાબ નથી આપતા કે શું હું કોણ છું અંબાલભાઈ જવાબ આપ્યો બરાબર ઓળખે છે કે આ બાબતમાં અમારે ઉપયોગ પ્રવર્તાઓ નથી જેના ભાગ્યમાં જે તમે જે લખ્યું એને મળશે કે અત્યારે આ સમયે આત્માના અનુસંધાનમાં રહે કે આવું બધું પૈસા જમીન જાગીની વેચાણી કરવા મારે અંબાલાએ જવાબમાં કહ્યું કે શું કહેવું છે મને સુવાડો મારે આમાં કંઈ કહેવું કરવું નથી સગળા કુટુંબોની હાજરીમાં આ બનવા પામ્યું ત્યારે તેઓના પિતા શ્રી મગનલાલભાઈ પણ આ જ વાત છેડે છે ફરીવા કે કહી દે ને બધું કહી દે ને કે મને સુવાડો આ દ્રઢતાવાળો જવાબ મળ્યો અને અંતિમ સમયે આટલી વેદમાં પણ તેઓ કેટલા સજાગ હતા ઉપયોગ ચૂક્યા નહીં કટિબદ્ધ હતા સૌભાગભાઈને બધા અનુકૂળ હતા સામાન્ય રીતે સગા સંબંધીઓ ઘણી વખત આવા પ્રશ્નો પૂછીને મોત બગાડે એટલે ખરેખર તો પોતાને જો અવસર હોય એવી શક્યતા હોય તો નજીકના સગા સંબંધી જેને અધ્યાત્મ બહુ રસ નથી એની એવી ગર્દીમાં મરાય જ નહીં આશ્રમ હોય તીર્થ હોય સત્સંગી હોય એની હાજરીમાં દેહ છોડે તો સમાધિ મરણનું એ બળવાન નિમિત્ત બની રહે એટલે અંબલભાઈને બહુ તકલીફ પડી પણ એનો પુરુષ સાથે જબરો હતો શ્રદ્ધા ગજબ હતી એટલે એ ટકી શકે બાકી સાધારણ મનુષ્ય ટકી શકે નહીં પોતાના આખર સમયની વાતના અગમ એંધારણ તેઓને મળી જ ચૂક્યા હતા દેહ વિલયના એકમાં સગાઉ તેઓએ ક્ષણમંગુર દેહ છૂટવાની શક્યતા બાબતની વાત તેઓની પત્નીને કરી હતી પોતાના આખર સમયની વાતના અગમ એંધણ તેઓને મળી જ ચૂક્યા હતા દેહ વિલયના એકમાં સગાઉ તેઓ આ ક્ષણમગુર દેહ છૂટવાની શક્યતા બાબતની વાત તેઓના પત્નીને કરી હતી છેલ્લે દિવસે પણ કૃપાલદેવના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા વેદની શાંત ભાવે વેચતા અને સાંજે સાડા ચાર વાગે મુમુક્ષુ કિલ્લાભાઈ પધાર્યા તે વેળા પૂજ્યશ્રી અંબાલાલભાઈ ભક્તિના વેશ દોહરા હે પ્રભુ હે પ્રભુ શું કહું દેનાથ દયાળ હું તો દોષ અનંતનું ભાજન છોકરો પ્રતિક્રમણ કરતા હતા આ સ્થિતિ આખરની હતી અન્ય મુક્ષીઓ પરમ વચનો વાંચતા વિવેચન કરતા અને પૂજ્યશ્રી અંબાલાભાઈને સંભળાવતા હતા શાંત ભાવે સ્વસ્થતાપૂર્વક ભક્તિભાવમાં લીનતા સાથે રાત્રે સાડા નવ વાગે દેહ છૂટે છે ભક્તિના વાતાવરણમાં દેવા જ સ્મરણ એક જ ધીંગ ધણી માથે કીયો કુણ ગુંજે નરખેઠ બીજો મન મંદિર અણુ નહીં આવી શ્રદ્ધા ભવના જન્મ મરણ તળે તે મુજબ વિષ દોહરા હે પ્રભુ હે પ્રભુ શું કહું દિનના દયાળ સજાત્મ સ્વરૂપ સ્વામીનું રટન કરતા કરતા ક્ષયિક સંકેત સાથે માત્ર સાડત્રીસ વર્ષની મધ્ય યુવા વયે અપૂર્વ સમાધિ મરણ સાધ્યું ઉપબોદેવે ચૈત્રવત ચોથને દિવસે ધારસીબાઈને કહેલું કે અમારા હાથે આ પુરુષોને એટલે કોણ સૌભાગભાઈ પ્રભુસિંહજીને અંબાલાલભાઈને અપૂર્વ આત્મજ્ઞાન સાધ્ય થયું છે આવું કેમ બને અંબાલાલભાઈ આખી જિંદગી એક જ કામ કર્યું છે શું जयकार श्री गुरुदेव नो जन जगत मा हि गजावजो शुभभक्ता धर्म ते प्रेम साथ बजावजो धर्म धारक कर्मवारक ध्यान मा नित्ये धरु रूपी सेव्य गुरुने वन्दनाविधि तेने निष्कारण कुरुने નિત્ય સ્તવે અનંત કર્મોની ભેખડ તૂટી જાય જીવ કર્મ રહિત થઈ જાય ઉત્કૃષ્ટ સમાધિ મરણ સાથે અને એક બે ભાવ બે ત્રણ ભાવમાં છૂટી જાય જન્મે શા માટે જગતનું ભલું કરવા માટે પછી જગતનું ભલું કરવાના ભાવ બાકી છે એ બંધ પડી ગયો છે એટલે અવતરે બીજાનું ભલું કરતા જાય સ્વ પર કલ્યાણ માટે આ પ્રભાવના વાત આવે છે શાસ્ત્રમાં કે એક પણ જીવ પોતા થકી જો ખરો વિતરાગ માર્ગ પામે તો એ બોધ આપનાર એ બોલનાર એ લખનાર એ વક્તા તીર્થંકર નામ કરવું બાંધે તો જગતને વચનબૂતની અણમૂલ દેન અંબલભાઈ થકી મળે છે તેણે કેવું પોઈન્ટ બાંધ્યું હશે અને કુપાલદેવ પાછા કહે છે કે એણે ગણધરતુલ્ય કામ કર્યું છે એને લબ્ધિ પ્રગતિ છે એ પરમપદને પામશે એટલે અંબલભાઈની કઈ ગતિ હોય આ બધા સદેહ પરમાત્મા તુલ્ય પુરુષો સમાધિ મરણના મંત્ર છસો બાણું દેહ નિત્ય મધ્ય યુવા વયના ખુશાલદાસભાઈને ક્ષય રોગની ગંભીર માંદગી થઈ હતી અને તેઓ મરણ પથારી હતા ત્યારે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ ત્યાં ગયેલા ત્યાંનો પ્રસંગ છે સાધારણ જેવો ખબર અંતર પૂછવા જાય બ્રહ્મચારીજી કે છે અને એક મુમુક્ષુ સાધક જાય એમાં આસમાન જમીનનો ફરક હોય બધા વ્યવહારિક વાત કરે હવે કેમ છે કંઈ ટેસ્ટનું રિઝલ્ટ શું આવ્યું ક્યારે ડિસ્ચાર્જ આપવાના છે બહુ દુખે છે કે થોડું દુખે છે અહીંયા પૂછે કે તમારે આત્મસમાધિ માટે શું કરો છો તમે હું તમારી પાસે વાંચું સ્મરણ મંત્રનો જાપ કરું કાંઈ અર્થ સમજવા છે કાંઈ તમે વાંચી શકો એમ છો ન વાંચી શકો એમ તો સાંભળો એમ કરીને સત્સંગ કરે અને કરાવડાવે સ્વ પર કલ્યાણ સાથે બીજા જીવને સમાધિમરણમાં જેટલી મદદ કરે એ જીવને પોતાના સમાધિ માટે સમાધિમરણ માટે જોગવાઈ ઉત્પન્ન થાય છે પોતાના બનેવી તરીકેનો સંબંધ ગણતા જ નથી કે મારી બેનનું શું થશે બેનના છોકરાનું શું થશે એટલે ભાણિયાનું શું થશે માત્ર મૈત્રી એ ખુશાલદાસભાઈના ભાવ કેવા રહે છે તે શ્રી અંબાલાભાઈ જુએ છે તેઓને યુવાન સ્ત્રી એટલે પોતાની બેન અને પુત્ર હતા એ જ્યાં ફરે ત્યાં ખુશાલદાસભાઈ ટગર ટગર જોયા કરતા એટલે પોતે બીછાને પડ્યા હોય પત્ની અને છોકરા મધ્ય યુવા હોય છોકરા તો સૌ નાના એટલે ફરે એટલે ટગર ટગર જોયા કરે કે આનું શું થશે પત્નીનું આ છોકરાનું શું થશે એ ખાશે શું એ પીસે શું હવે આવા આરત ધ્યાનમાં દેહ છૂટે એટલે અધોગતિએ જાય છે આરત ધ્યાનમાં દેહ છૂટે તો ગતિ થાય અને રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટે તો નરકમાં જાય અંબાલાભાઈ જુએ છે આ બધું કે આવું આ ટગર ટગર જોયા કરે છે વિચાર કરે છે કે બોધ આપું પણ પછી ત્યાં સગા સંબંધીનો સંબંધ આવશે ખલેલ પોત છે કોઈ સગા સંબંધીને વિક્ષેપ થશે કે આ શું સલાહ દેવાયો છેલ્લે સમયે અંબાલાબેને થયું કે આ તો જીવલેણ બીમારીમાં પટકાયા છે અને દેહ તો થોડા વખતમાં છૂટી જ જવાનો આ જ ભાવે છૂટશે તો અહિતનું કારણ થશે તો પોતાની એ રીતે પારમાર્થિક ફરજ સમજે છે કે મારે એનું સમાધિમરણ કરવા માટે ક્યાંક મહેનત કરવી જોઈએ માટે કંઈક હિત થાય એવું કરવું ઘેર જેને મોટો લંબાણપૂર્વકનો પત્ર લખે છે કે કહેવું નથી રૂબરૂમાં અપમાન લાગશે બીજા બધાએ ખલેલ પહોંચાડશે હું લાંબો પત્ર આપી દઉં કોઈક વાંચશે ને સાંભળશે પછી પણ પછી વિચાર વિચારો કે પરમ કુપાદોને જ લખે જણાવો એટલે કુપાદોને લખે છે કે ખુશાલદાની દશા આવી છે એનું નાવ મત દરિયે ડોલાયમન થાય છે ગમે ત્યારે હવે ડૂબી મરશે તો શું કરવું જોઈએ તમે ક્યાંક બોધ આપો તો એમની ગતિ સુધરે ભાઈ શ્રી ખુશાલ દાસના સમાધિમરણ માટે બોધ પાઠવવા અરજ કરતો એક પત્ર લખે છે અને શરણ અને આશ્રય લ્યો અને છૂટો પરમ કૌલદેવ મોકલે છે આ પત્ર જે આજે પણ સમાધિ સમાધિમરણને તૈયાર રૂપિયા જરૂર મુક્ષ નિત્યક્રમમાં આરાધે છે પૂજ્યશ્રી પ્રભુસિંહજી એ બ્રહ્મચર્ય વ્રત અને પરિગ્રહ ત્યાગ વ્રત ખુશાલદાસને આપ્યા હતા પ્રભુજી ત્યાં આવતા અવારના છેલ્લે છેલ્લા સમયમાં જો પાત્ર જીવને જિજ્ઞાસા હોય તો જ્ઞાની મંત્ર આપે આજ્ઞા આપે અહીં કહે છે કે હવે પરિગ્રહ પ્રમાણનું વ્રત આપો પ્રભુજી આપ્યું બ્રહ્મચર્ય વ્રત આપો આપ્યું એ જ્ઞાનીના હાથે જેને બ્રહ્મચર્ય વ્રત મળે અને પ્રભુજીને બ્રહ્મચર્યની દ્રઢતા તો કુબાજોને હાથે થયેલી અને ખોશાલદાસભાઈને કેવો અપૂરો અવસર લેજો સમાધિ મરણ કરવાનો આ પરમ પુરુષ દ્વારા મળેલી લબ્ધિ વાક્યોરૂપ આરાધના એ કરતાં કરતાં અપૂર્વચિંતે ફળ મળે છે શાસ્ત્રોમાં પણ આવા ઉદાહરણ મળે છે સુય ગણાંગ સૂત્રનું વાક્ય છે કે સંભુજ જંતુઓ માણું સત્તમ દટુ ભયમ બાલીસે સેના અલંબો એગંત દુઃખે જરિયેલો એ સમણા વિપર્યાસુવે સૌ જીવ પોતપોતાના કર્મોને લીધે પણ પામે છે આખો લોક ત્રિવિક તાપથી બળી રહ્યો છે આદિ વ્યાધિને ઉપાધિ એ જીવ બૂજો બૂજો તમે બધી ગતિમાં દુઃખ જ છે તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખિયા રહે તો હવે શાશ્વત સુખ જોતું હોય ફરી ફરીને મરીને જન્મું જન્મીને મરવું એવું ન કરવું હોય તો સમાધિ મરણ માટે તૈયારી કરો આ લબ્ધિ વાક્ય જેવું વાક્ય ઋષભનાથ ભગવાન બોલે છે મૂળમાં તો એમ આવે છે કે સુગણાંક સૂત્રનું વાક્ય પણ ભગવાન ઋષભનાથ બોલેલા પણ એટલી જ કિંમત છે નહીં અત્યારે પણ એટલે આટલું સાંભળીને ઋષભદેવના અઠ્ઠાણું પુત્રો સાધુ થઈ ગયા એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે એટલે ચાલતું આવ્યું છે અને પછી એ જ વાક્ય સુગણાંક સૂત્રમાં લખાણો ફરીવાર કે ઋષભનાથ ભગવાને પોતાના અઠ્ઠાણું પુત્રોને આ પ્રમાણે બોધ આપેલો એટલે મૂળ આ લબ્ધિ વાક્ય ભગવાન ઋષભનાથના સમયનું છે પણ અત્યારે સુગણાંક સૂત્રમાં છે એટલે ભગવાન મહાવીરનું છે એમ કહેવાય બ્રેમજાએ ખુલાસો કર્યો છે હે પૂજ્ય પ્રભુ શ્રીજી ચોથારાના મુનિ ભાવ સાગર કુપોળદેવે સરપવ આપ્યો છે કે ચોથારાની વાનગી છે પોતાની જીવનલીલાને સંકલિત લેવા માગતા હોય તેમ સંવંત ઓગણીસો બાણું ચૈત્રવત પાચમના પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે કે માર્ગ ધર્મની સોંપણી કે પોતે હવે દેહ છોડવાના છે કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી કુપોળદેવ આગળ જવું પ્રદક્ષિણા દયને સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો પૂછવું કોપાલદેવની આજ્ઞાને અંગીકાર કરાવડાવવાની એટલે ગોપાલદેવની આજ્ઞાને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી પ્રભુ શ્રીજીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સ્વાપણી સંબંધી જણાવ્યું કે મંત્ર આપવો વિષ દોરા યમ નિયમ ક્ષમાપ્નનો પાઠ સાત વ્યસન સાત અભક્ષ આ બધું જણાવવું આજ્ઞા આપવી પછી સમજાવીને આજ્ઞા આપી હોય એટલે પાત્ર જીવને આચરણમાં મૂકવાનું ફેલવું પડે અને દિવસે દિવસે એનો ભક્તિનો બળ વધતું જાય સંત ઓગણીસો બાવન ચૈત્ર છઠના દિવસે પ્રકાશે છે આત્માને મૃત્યુ મહોત્સવ છે મૃત્યુ મહોત્સવ જન્મોત્સવ લગ્નોત્સવ એ બધાને ખબર છે નવું વાસ્તુ હોય ઘર નવું લીધું હોય ને વાસ્તુ કરતા હોય અહીંયા કહે છે મૃત્યુ મહોત્સવ એક મૃત્યુ મહોત્સવ છે અમારે એક આત્મા તેનો મહોત્સવ છે બીજું કાંઈ નહીં પરમ કુપાલદેવનું શરણું છે તે માન્ય છે કે જે સૌ સંપે મળીને રહેજો કુપોલદેવ મનુ મને કહ્યું છે તે વગર કાંઈ વાત નથી અમારે બીજું અમારું કાંઈ કહેવું નથી ધમઝાજી આમ જ કહેતા અમારે અમારું કાંઈ એમાં ભેળવું નથી સહજ આત્મ સ્વરૂપ કુપોળદેવ છે આત્મા છે જેમ છે તેમ છે જુનાગઢથી એક પત્ર લખે છે પત્રાવલીમાં ઉપદેશ અમૃતમાં છે અઠ્યાવીસમો પત્ર કે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે કહી શકાતું નથી અનંત શક્તિઓ છે સિદ્ધિઓ છે પૂર્વો પણ જણાય છે આનંદ આનંદ વર્તે છે એક જ શ્રદ્ધાથી કહ્યું જતું નથી લખ્યું જતું નથી આપના ચિત્તને શાંતિ થવાનું હોય તો જાણી જણાવ્યું છે કોને રણછોડભાઈને નારના કોઈને જણાવવાની જરૂર નથી જૂનાગઢથી નારના રણછોડભાઈને ભાદ્રવદ આઠ આઠમ સંત ઓગણીસો બોતેરમાં પત્ર લખેલો દે વિલયના વીસ વર્ષ પહેલાં ત્યારે આ દશા છે પ્રભુ પ્રભુસિંહજીની અને પછી આ અદ્ભુત ઓલિયા સંત આ દશામાં દિવસે દિવસે ચડતે કઈ દશા હાંસલ કરી છે પ્રભુ જ પ્રભુસિંહજી પ્રભુ જ એક મૃત્યુ મહોત્સવ ધીંગધણી માથે કિયારે કુણ ગુંજે અંદર ખેડ હવે બીજો કોઈ છે જ નહીં અમારે કે એની જ શ્રદ્ધાને એની પ્રતિતિ મુદ્દો એ જ છે અમારી પાસે કે વાત એ જ છે બીજી લીધી નથી દ્રષ્ટિની ભૂલ નથી જે છે તે છે એક પરમ બોલ દયું થવું હોય તેમ થયો રૂડા રાતને પછી પાછા કહે છે આત્માને મૃત્યુ મહોત્સવ છે પછી તો રજોનું ઊંચું કરીને મૃત્યુ મહોત્સવની વાત કરે દુનિયા મરને છે ડરે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ આનંદ ઉલ્લાસપૂર્વક ગાય આ પૂદગલ છે આત્મા નથી આ સંજોગ છે સંજોગોનો નાશ છે વિરામ પામું છું વિરામ પામું છું ખમાવું છું બધાને એક આત્મા સિવાય બીજી વાત છે નહીં અમારી પાસે પરમપુપે કહ્યું હતું મુનિઓ આ જીવને સમાધિ મરણ સૌભાગભાઈની પેઠે થશે પોતે યાદ કરાવડાવતા કે અમને કોપાલદે કહ્યું જ છે કે આ મુનિને સ્વભાગભાઈ જેવું સમાધિ મરણ થવાનું છે જે સ્વભાગભાઈને ધ્યાન હતું તે જ અમારે છે શું સહજાત્મ સ્વરૂપ સ્વામી સજ આત્મ સ્વરૂપ અમારે એ જ છે કે બીજું કાંઈ માન્ય જ નથી બીજું કાંઈ અમે સમજીએ નહીં કે પરમ કુલદેવ જ માન્ય છે બાકી બધી પોતગલની અથડામણી રાખના પડીકા નાખી દેવા છે છેલ્લે દિવસે રોજ નિત્ય નિયમ અનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલવાનું સૂચ્યું અને એ પૂર્ણ થતાં રાત્રિના આઠ અને દસ મિનિટે તેમણે કહી રાખેલ તે મુજબ સજાત્મ સ્વરૂપના નારા વચ્ચે તે મહામંત્રના શબ્દ પોતગલ કાનને અથડાય તે રીતે એ જ સ્થિતિએ સમાધિસ્થ થયા છેલ્લે દિવસે નિશ્ચયના શાસ્ત્રો વાંચવાનો બેસાય શંકરાચાર્યજી કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભદ મૂળ મતે સંપ્રાપ્ત સન્નિધિ કાળે મા કરું મા કુદરું ડુકૃત કરણે છેલ્લે દિવસે વ્યાકરણ ભણવાનો બેસાય ભક્તિ જ સજાત્મ સ્વરૂપ સ્વામી પરમ કુપો દેવ રાજ એ થાય તો સમાધિમરણ થાય છેલ્લે દિવસે વ્યાકરણ ગોખે નિશ્ચયની વાત કરે ન થાય પરમ કુરદેવે કહેલું પ્રાંજીવન મહેતા કાકાજી સસરા અમદાવાદ ક્ષેત્રે કે આ ચોથરાની વાનગી છે આ ચોથરા મુનિ છે કોણ પહેલાં એમ લખતા પત્રમાં મૂ પણ જેને રહેવું પડે છે એટલે પણે રહેવું પડે છે પછી લખતા મુનિપથ અભ્યાસી એટલે સાધુ થવાની હજી તમે પ્રેક્ટિસ કરો છો એમાંથી લખે છે આઠસો પંચોતેર આપણે બોલીએ છીએ ને અહો સત્પુરુષના વચનામુદ મુદ્રા અને સત્સમાગમ પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિને નમસ્કાર આ દશા તેલ નાખીને હાંસલ એટલે ચોથા પાંચમારામાં ચોથા મુનિ અછેરો પ્રભુસિંહજી કુપોધને પત્ર લખે એમાં પણ શ્રદ્ધાનો રણકાર કે હું આત્મસે ગાથાઓ કરું છું મારું હૈયું ઉભરાય છે અપાશ્રમાં ઉપર નીચે તમે જ મને દેખાવ છો મારા હૃદયમાં તમારી મૂર્તિ કોતરાઈ ગઈ છે દર્શન સમાગમનો લાભ આપો રૂબરૂ ન આવો તો કાંઈ નહીં પત્ર એ પણ દર્શન તુલ્ય જ છે લખો નહીં તો કાંઈ નહીં હાથ પગના લીઠડા એ દર્શન તુલ્ય જ છે ચણ આપો પંખીના બચ્ચા માળામાં વાડ જોઈએ હમણાં મારી માં આવશે હમણાં મારી માં આવશે એ હું તમારા પત્રની રાહ જોઈ રહી છું લિખિત્રમાં લખે દુષ્ટ દાસી લલ્લુ અમુક પત્રોમાં લખે પ્રીતિ પ્રીતિમાં ફેર છે મચ્છ અને દાદૂર દાદુર એટલે દેટકો બેને પાણીની પ્રીત પણ પાણી ન હોય તો ભીની માટીમાં દેટકો રે માછલી તરફડીને મરી જાય અમારે માછલી જેવું છે કે દાદુર જેવું નહીં આવી પ્રીત છે અમારે ચૌદ વર્ષ મોટા સર્વથાન પરિત્યાગી સાદુ સત્તર સત્તર ઘર પચીસ વર્ષની યુવાન સ્ત્રી સૌ મહિનો ને બ્યાસી વર્ષની મા વિધવા એને છોડીને ભેગ ધરેલો દુઃખ ગર્ભિત વહેરા નહીં મોહ ગર્ભિત નહીં જ્ઞાન ગર્ભિત વહેરા આત્મા માટે સંપ્રદાયની લભ ગઈ કે મારે કોપોલદોને વળગ્યા ખંભાતના સંગાડે બહાર મૂકવાની પેરવી કરી બધી મારે રાજીનામું આપવાની અરજી કરવું ને સ્વીકારીને ક્યાં કે મારે લભ ગઈ પણ એ ખસ ગઈ ગઈ લોક મૂકે પોખ અમે તો અમારો સાત પેઢીનો બાપદાનો ધર્મ ઢુંડિયાનો છોડી દીધો છે કે ધર્મ કયો કોપોલદોની આજ્ઞા એ જ ધર્મ અણે દમો અણે તવો આ શ્રદ્ધા લખે દુષ્ટદાસી પામર બાળક અલ્પમતી લલ્લુના પુનઃ પુનઃ નમસ્કાર પત્ર મોડો આવે અમુક દિવસો ન આવે લખે મારો નાથ ન બોલે બોલ અબોલ્યા મરીએ રે હું કેમ કરી વેઠું યોગ કુપાલદેવ 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 ગોપાલદેવ તો આત્મા છે સવન ચોપનમાં ગોપાલદેવ સતત એક કલાક બોધ આપે છે હવે કંઈ પૂછવું છે હાશકારો થઈ ગયો પ્રભુ શ્રીજીને ખબર પડી ગઈ કે અમે જેને ગુરુ તરીકે ભગવાન તરીકે આરાધ્ય છે એ સહજ આત્મસ્વરૂપ છે આ ચામડાની આંખથી દેખાય એ દેહ છે એ દેહાતિ જ દશાના ધારક છે આવી ઓળખાણ થાય કે જ્ઞાની એ સહજ આત્મ સ્વરૂપ છે પછી પોતે આત્મા છે એ પ્રતિદિત થાય આ સૌભાગભાઈને પ્રભુ શ્રીજીને અંબાલાબહેન જૂઠાબહેને થઈ ગયું આવી રીતે ઓળખાણ થાય સીધું રૂપાતીત આત્માનું ધ્યાન ન થાય વ્યવહાર સંકેત તો હતું જ સૌભાગભાઈ અને પ્રભુસિંહજી પ્રથમ મિલનમાં ત્રણ નમસ્કાર કરેલા એટલે પૂર્વના સંસ્કાર વગેરે બને જ કેવી રીતે એટલે બી લઈને જ આવેલા વ્યવહાર સંકેત આગળ જતા વધુ પરમાર સંકેત અને સંકેત સાથે દેહ છૂટે એટલે સમાધિ મરણ તો નિશ્ચિત જ છે ક્વચિત જન્મે બીજાનું ભલું કરી જાય ઉત્કૃષ્ટ સારવાર સિદ્ધમાં જાય અનુત્તરવાસી થાય એક ભવ હોય એ છેલ્લો ભવ હોય પછી એટલે કુપૌદેવ અને કુપાદેવના ભક્ત રત્નોનું જીવન જોઈએ તો આપણને ખબર પડે કે સમાધિ મરણ કેમ થાય હવે પૂજ્ય પ્રભુસિંહજીના અંતેવાસી ગોવર્ધનદાસ કાળીદાસ પટેલ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી મોટા આચાર્યોને શરમાવે એવું જીવન એવું આચરણ એનું કાયોત્સરમાં ઉભા ઉભા દેહ ત્યાગ કરનાર વિરેલ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી નામ બ્રહ્મચારી કંઈ નહોતું ગોવિંદ કાલિદાસ પટેલ હતું આ નામ પણ પ્રભુસિંહે આપ્યું છે કોને બે છોકરાના બાપને બ્રહ્મચારી બીજા હતા સત્તર સત્તર બ્રહ્મચર્ય વ્રતના ધારક ચોથા વ્રતના ધારક એમાંથી ઘણા ખરા તો પ્રભુસિંહજી બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપેલી બ્રહ્મચારીનું આચરણ એવોને ઓવરટેક કરી ગયું અને પ્રભુસિંહજી રસ્તે ચાલતા બોલાવીને આપે એમ બોલાવીને આપ્યું મુખ્ય બ્રહ્મચારી સોપણી અને નામ પડ્યું બ્રહ્મચારી જોકે આ ભવે તેઓએ કુપોલદેવના સહદેહ દર્શન કર્યા નથી બ્રહ્મચર્યજીએ પણ પ્રભુ શ્રીજીના સત્સંગ અને ભક્તિથી તેમને પરમ કુપોલદેવમાં પરમાત્મા પણ શ્રદ્ધા દ્રઢપણે રોપાઈ ગઈ હતી એ તો લખે છે મહાવીર મંગળ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષ ને પ્રતિ કી તે મુનિ વર ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું દાવ જીતી ગયા ઉત્કૃષ્ટ સમાધિમરણ થયા જવું હમણાં આવશે વાત એક વખત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આગાસમાં પરમ ભાણે છે તથા પૂજ્ય જવલબેન અને તેમની દીકરીઓ આવેલ તેઓએ શ્રી બ્રહ્મચાર્યને પૂછ્યું કે પરમ કુંવદના દેહ વિલય બાદ એટલે જવલબેન કહે છે મારા પિતાના દેહ વિલય બાદ હવે પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કોણ કરનાર છે અને તેમને કોણ પ્રગટમાં લાવનાર છે એટલે કૃપાઉદેવને પ્રગટમાં કોણ લાવશે ત્યારે બ્રહ્મચર્યજીએ જણાવ્યું કે જે પરમ ઈશ્વર તુલ્ય માની તેમની ભક્તિમાં જોડાય તે આગળ કહે છે બ્રહ્મચાર્યજી બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય પણ ઢાંકનાર કહેવાય હવે આપણે કૃપાઉદેવને ઢાંકનારના ગ્રુપમાં છીએ કે પ્રગટ કરનારના ગ્રુપમાં છીએ એ આપણે મેળે કોઈને પૂછ્યા વગર નિર્ધાર લેવાનો તો હું કોપોલદેવને માનું છું તો હું કોપાળદેવે કહ્યું હું જે કહ્યું હું બ્રહ્મચ્યાજીએ કહ્યું એ માન્યું છું ખબર પડે પોતે અધ્યાત્મમાં કેટલો આગળ છે તેઓ વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય બ્રહ્મચ્યાજી કહે છે પણ પરમકુપને પણ પરમકુપે સ્વયં જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ તેમ હવે પરમકુવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે એમ છે ગોપાલદેવે સુભગભાઈને એક પત્રમાં લખ્યું છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એટલે તીર્થંકરના હૃદયની વાત કુપાલદેવ કરે તો કુપાલદેવના હૃદયની વાત કોણ કરે પ્રભુસિંહજી કરે સુભગભાઈ કરે અંબાલભાઈ કરે અને પ્રભુસિંહના ઓળખાણથી બ્રહ્મચર્યજી કરે જે જે કૃપાલદેવના હૃદયમાં હતું અને અમુક કાર્ય એ અપેક્ષાએ અધૂરું હતું એ બ્રહ્મચેજીએ પૂરું કર્યું પ્રજ્ઞાબોધના બોધના એકસો આઠ મથાળા કુપાલદેવે લખ્યા છે પદ્યમાં બધા પાઠો લખ્યા અલગ અલગ છંદોમાં મુનિ સામગમનો પાઠ ત્રીજો ખંડ ખચિત જારી થશે જારી કર્યો સમાધિ સોપાન સત્યપ્રયાણના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવા યોજના ધરાવું છું દેહ તો છૂટી ગયો કોપોલદેવનું કર્યું આખા માર્ગની પ્રભાવના અત્યારે જે ચાલી રહી છે આપણે બોલીએ છીએ ને સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો આ બ્રહ્મચારી જેવા સત્પુરુષનું યોગબળ બત્રીસ લાખનો પુરુષ એનું યોગબળ કામ કરે છે કહેતા ગોપાલદેવનું હૃદય સહેજે ક્યાં સમજે એમ છે તેઓ શ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો પણ વાંચવા છે તે પણ ગોપાલદેવના વચનને સમજવા માટે પરમકુપાલને સમજવા માટે જીવવું છે અને પરમકુવને શરણે જ જીવવું છે અને એમને શરણે જ મરવું છે અને એને શરણે જ દેહ જોડવું એક ઉચ્ચ કોટીના આચાર્યને છાજે એવું આચરણ તેઓનું હતું ચરોતર પ્રદેશમાં સત્સંગ ભક્તિએ જતા તો પગમાં પગાર ખે વાળ કપાવે ત્યારે સ્નાન રોજ કંઈક વ્રત આંબેલ ઉપવાસ છઠ વગેરે હોય જ એકવીસ બાવીસ કલાક જાગૃતિ કાળ સવારના ત્રણથી રાતના એક બે વાગ્યા સુધી ઊંઘમાંથી ઉઠીને પ્રજ્ઞાવોધના પદની પૂર્તિ કરતા અને શરીરની જાણે પરવા જ નહીં આંગળી ટ્રેનના દરવાજામાં આવી જવાથી કચરાઈ ગઈ વડોદરા રેલવે સ્ટેશને પણ કંઈ અવાજ જ કર્યો નહીં કંઈ ફરિયાદ નહીં જેની ભૂલ થઈ હતી તેને કંઈ કયું કર્યું નહીં નખ ચોંટી ગયેલો દરવાજે ખિલ્લી જેવું થઈ ગયું મગન બાપાને તો વર્ષનો સમાગમ કહેતા એ અંગૂઠો ખિલ્લી જેવો થઈ ગયેલો પછી રૂજ આવી એટલે સાત દિવસો તો લોહી બંધ થયેલું એક આંખે તદ્દન અંધાપો છેલ્લા દિવસોમાં મારે મુંબઈ જે ઇલાજ કરવા વિનંતીનો નમ્રતાપૂર્વક ઇન્કાર કે અરે અનાર્ય પ્રદેશમાં ઇલાજ માટે મારે જવું નથી શ્રી પરમ પરમગોપાલદેવને ઉદ્દેશીને જ જાણે પ્રત્યક્ષ છે તેમ ઓગણીસ ઓગણીસ પત્રો લખ્યા છે પત્ર સુધામાં પત્ર નંબર ચારથી બાવીસ કે ગોપાલદેવ છે જ તેઓની પૂજ્ય શ્રી પ્રભુજી પ્રત્યેની ભક્તિ પણ અજોડ હતી પરમાત્ નહીં જ આ ભક્તિને બળે તેઓને આંતરિક ઉઘાડ પણ બહુ જ થયો તેઓ સુધી જ્ઞાનની ઉત્પત્તિ નામક કાવ્યમાં અનુભવવાણી લખે છે કે કેવળ રવિ તણી સામગ્રી સાર અવતાર દિન સ્વયંબુદ અવતાર આ શ્રદ્ધા લખે છે રત્નાકર પચીસ અનુસાર એમાં લખે છે મોક્ષલક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે શાળી આપ કુનકુન આચાર્ય મહારાજના પંચાસ્તી મંગળાચરણમાં આવે છે આગળ એ સો ઇન્દ્રોને વનની મોક્ષ લક્ષ્મીના ધારક શાયક વિર્યાર પ્રતાપવાળા એ બધું અહીંયા બ્રહ્મચારી લે તીર્થંકરની વાત આવે મહાવીર સામેની વાત આવે ત્યાં કુપોધ્યો નવકાર મંત્રની વાત આવે ત્યાં સજાત્મક ગુરુ મંત્ર અને ધર્મની વાત આવે આત્મસિદ્ધિ શાસ્ત્ર કે વચનામૃત મોટા મહાભારત જેવા શાસ્ત્રો વાંચ્યા હોય બ્રહ્મચારી કહે છે જ્યાં સુધી આત્મસિદ્ધિ અવગાઈ ન હોય ત્યાં સુધી હાશકારો ના થાય પછી હાશ થાય એમના દેવોત્સર્ગના આગલા દિવસે તેઓ પ્રકાશે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દેઠું છે તે સત્ય છે જી આવા વિતરાક પુરુષના આરાધકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે દુસ્ત સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકો દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તેવડો અલ્પ કરી ઓળંગી ગયા છે વળી આગળ કહે છે મરણ સમીપ જ છે એમ જાણી રોજ મરણ સંભાળવું મહેમાન જેવા છીએ જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે મહેમાન પરમેન્ટ રહેવાના નથી આવીને વયા જાય એમાં મહેમાન પણ છે કે ચોથના દિવસે તો સાંજના કહેલું એટલે સાતમના દિવસે દેહ પીડ્યો આ ચોથના દિવસની વાત છે સુખ ચોથના દિવસે સાંજના કહેલું ખમાવું છું ખમાવું છું હવે તો કોઈને કંઈ કહેવું નથી આગળ કહે છે કોઈને દોષ કહેવો નથી દોષ ખબર પડે સામેવાળો પૂછે તોય કહેવો નથી હવે એવું ચિત્ત થઈ ગયું છે હવે તો સમાધિ મરણ કરવાનું છે આપણે માથે મરણ છે ને ત્રણ દિવસ પહેલાં કહે છે દેહ વિલયના દરરોજ સવારના પ્રભુસિંહજીના બોધની પ્રેસ કોપી તપાસવા તેઓ શ્રી બેસતા એટલે પ્રભુસિંહનો બોધ એટલે ઉપદેશામૃત એટલે જીવનકાળાએ પોતે લખી એટલે લાખો કુપુનું જીવન લખ્યું આ ઉપદેશામૃત એમાં પ્રભુસિંહનું જીવન આખું લખ્યું અને મોટાભાઈને પોતે પત્ર લખે છે અઢાર પાનાનું એમાં પોતાનું પૂર્વાસરનું જીવન તો આવી જ ગયું અને અગાસ આશ્રમમાં આવ્યા પ્રભુ સેવક અંતેવાસી તરીકે પછી આખી દુનિયાને ખબર છે એટલે પોતાનું જીવન એ આખું પોતે જ લખ્યું પાચમના દિવસે કહે છે સાંજને હવે તો બેસવું છે કાર્ય જલ્દી પૂરું થઈ જાય પછી પછી સાતમને દિવસે એટલે છેલ્લે દિવસે સાંજના બોધનું કામ પતાવી દરરોજ જંગલ જતાં તેમ જઈને જ્યારે વહેલા આવ્યા આવીને હાથ પગ ધોઈ રાજમંદિરમાં પરમકુરના ચિત્રપટની સામે જ કાયોસરપૂર્વક સમાધિ વેર્યા આ હકીકત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકને યાદ અપાવે છે આવે છે ને મુક્તિ મુક્તિવીરા મનમોહનજી સુખ પામ્યા સાદી અનંત મુખડું મોયું રે મનમોહનજી એવી રીતે કાવસકમાં મુક્તિવીરા જેવું ઊભા ઉભા કહીને ઉપયોગ સહિત દેહ છોડ્યો આ બાજુ દેહ ખોખું આ બાજુ આત્મા છૂટા કર્યા બી શ્વેતાંબરમના પ્રમાણે આ ચોવીસેના માત્ર ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વ ભગવાને કાવસગમાં ઉભા હોવા દેહ છોડ્યો એવો ઉલ્લેખ છે જેની ભક્તિનું મહાત્મ્ય ઘણું છે પરમ મહાત્મા શ્રી મીરાબાએ પણ મહાત્મા શ્રીકૃષ્ણની પ્રતિમા સમક્ષ દ્વારકામાં ઉભા ઉભા આ મુજબ દેહ છોડ્યો એમ કથામાં આવે છે જયનેત્રની કથામાં આ બ્રહ્મચારીજીની દશા પૂજ્ય મગન બાપા વીસ વીસ વર્ષનો સમાગમ બ્રહ્મચારીજી સાથે ઓગણીસમે વર્ષે પૂજ્ય પ્રભુસિંહજીની આજ્ઞાથી બ્રહ્મચર્ય સ્મરણ મંત્ર રાત્રિ ભોજનનો ત્યાગ વિષ યમ નિયમ ક્ષમાપનાનો પાઠ સાથે બ્રહ્મચર્ય વ્રત લેવું છે બ્રહ્મચર્ય કે ના તૈયાર થઈને આવો મગન બાપા કહે છે હું તૈયાર જ છું તો કે ના ચાલો પૂછવા જાય પ્રભુસિંહને પૂછે છે પ્રભુજીએ કેમ મંત્ર આપવાનું મેં કહ્યું હતું ભક્તિ આપવાનું કહ્યું હતું બ્રહ્મજીએ એ તો બધું આપ્યું પણ આ છોકરો બ્રહ્મચર્ય વ્રત માગે છે પ્રભુજી સામું જોવે છે આપી દો કે ફરીવાર આવે છે કુપાલના ચિત્રપટને ત્રણ નમસ્કાર કરે છે અને બ્રહ્મચર્ય વ્રત આપે છે એટલે ઓગણીસમી વર્ષે ભર યુવાનીએ બ્રહ્મચર્ય વ્રત લીધું રાત્રિ ભોજનનો ત્યાગ સાત વ્યસનનો ત્યાગ સાત અભક્ષનો ત્યાગ વિષ દુઆ યમ નિયમ ક્ષમાપ્ણાનો પાઠ અને ઓછામાં ઓછી ત્રણ માળા પરમ ગુરુની અને વચનામૃત આત્મસિદ્ધિ મોક્ષ માળા કંઈ ને કંઈ કુપાળદેના વચનામૃતમાં તલ્લીન રહેવાનું સમય મળે એ પ્રમાણે આખી જિંદગી સો વર્ષને સાત દિવસનું આયુષ્ય એક્યાસી વર્ષ સુધી આ ભક્તિનો ક્રમ ચાલુ રાખ્યો આજ્ઞા લીધે ત્યારથી કરીને છેલ્લા દિવસનો ક્રમ જે રાતનો હતો એ બપોરે પૂરો કર્યો સાડા સાત મહિના પહેલાં જ કહેતા હતા કે હવે કેટલું જીવવું છે ખેતરે જવાની વાત છે વિડીયો રેકોર્ડ કરેલો છે કે ખેતરે જવું તો કાંઈ નથી જવું મેં કીધું એક મોમુકશુભાઈ કાર લાવ્યા છે આપણે દિવાળીની માળા કરવા વડવા આશ્રમમાં જવું છે એ પહેલાં જઈ આવવું છે તો કે જય હવે પછી ક્યાં આવવું છે એ જ રીતે અગાસાશ્રમમાં ગયા છેલ્લો પ્રસંગ પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચર્યની બેઠકના દર્શન કરે છે ઉપર ચડી છે કે દાદરો બીજા મુમુક્ષોની મદદથી બે મુમુક્ષે ઉચકી અને ઉપર લઈ લીધા અને આખી વાત કરી કે આ સ્થળે હું ઊભો હતો અહીંયા બ્રહ્મચર્ય ત્રણ નમસ્કાર કરાવડાવ્યા અને આજ્ઞા લીધી પછી અહીં પ્રભુસિંહજી બેસતા એ સાંભળતા ઓછું પ્રભુજી એટલે શ્રુતિયંત્ર રાખે ને પછી પૂછે બધું પછી એની આજ્ઞાથી મંત્ર મંત્રસ્મરણને એ બધું આપે આજ્ઞા આપે એટલે પ્રભુસિંહની હયાતીમાં જ આ મહાવરો શરૂ થઈ ગયેલો પછી તો મગન બાપા વાત કરતા કે હું જૈનના લાંબા ઊંડા અભ્યાસથી ત્યારે અપરિચિત એટલે રજા હોય શનિ રવિની નાતાલની દિવાળીનું વેકેશન હોય ઉનાળોનું વેકેશન હોય કે ગમે ત્યારે ટાઈમ મળે એટલે અગાસ જઈને બેસી જાઓ બ્રહ્મચારીની સામે હાથ જોડી પલોઠીવાળીને છેલ્લી લાઈનમાં બેસું બધા ધર્મની ચર્ચા કરવા આવે પ્રશ્ન પૂછો હું સાંભળું અને બ્રહ્મચારીજી જ્યારે પ્રભુસિંહજી હયાત હતા ત્યારે પ્રભુસિંહની આજ્ઞા પ્રમાણે અને પછી પોતે જિજ્ઞાસોના પ્રશ્નોના જવાબ આપે જે પત્ર સુધામાં પત્રો છે બારસો જેટલા એ લખે પછી મગન બાપાને આપે મગન બાપા વાંચે ઝાડેથી ગુંદર લઈ આવે પછી બીડી દે અને પછી પોસ્ટમાં નાખે એટલે વીસ વર્ષનો ગણેશ સત્સંગ એટલે શ્રદ્ધાનું બળ દિવસે દિવસે વધતું ચાલ્યું અને પ્રભુ શ્રીજી અંબાલાલભાઈ જૂઠાભાઈ સોહાગભાઈ અને બ્રહ્મચ્યાજી પોતે આના જીવનમાંથી ધડો લઈ અને પર આશ્રય ઓછો કરવો અને કુપોળદેવની શ્રદ્ધા અને પરમ આશ્રય સાથે જ દેહ છોડવો એ પહેલેથી નિર્ધાર કરેલો જાણે એટલે માસ્તર તરીકેની નોકરીમાં બધા અલગ અલગ ગામમાં ફરે ચ અને વાત તો કોપોલદેવની જ કરે બધી બંદૂકની ગોળી વાગેલી પાંત્રીસ વર્ષની યુવાન હોય તેર દિવસ ઇલેક્ટ્રિસિટી વગરની વીજળી વગરની હોસ્પિટલમાં દાખલ કરેલા પેટલમાં ત્યારે વાત તો પછી પથારીમાં સૂતા સૂતા કોપાલ જ કરતા ડૉક્ટરને નર્સને બીજા પેશન્ટ પેશન્ટના સગાવાળોને એટલે ભક્તિ જ મરણ પથારીએ ભક્તિ કુપાલદેવની જ એટલે ઠેઠ સુધી ચાલુ રહ્યું અને આગળથી કહીને એ રીતે ત્યાં પણ કે સારું જોયું આપણે આ પ્રભુસિંહની બેઠકના ને બ્રહ્મચારીની બેઠકના દર્શન થઈ ગયા આકાશમાં હવે પછી ક્યારે આવવું છે દર્શન થાય કે ના થાય એટલે આવી રીતે અગમવાણી એવી રીતે દેવલાલી આશ્રમમાં ગયા ત્યાં પચાસ વર્ષ પૂરા થયા એટલે ભક્તિ સત્સંગ રાખેલો ત્યાં ગયા ત્યાં બધા મુમુક્ષો સાંજે ભેગા થાય પછી રાત્રે ત્યાં દેવવંદન થયા પછી અમુક રૂમમાં જ્યાં ઉતારો તો ત્યાં બધા ભેગા થયા તો કહે છે કે કહેવાનું તો બધું કહી દીધું છે હવે જેનો દાવ પૂરો થાય એને વયું જવાનો અમારો દાવ પૂરો થયો અમે માગીએ તો મળે એમ નથી તમારી પાસે હજી મનુષ્ય દેવની મૂડી છે તો ભક્તિ કરી લેજો ગોપાલદેવની એટલે લોકો તો મોતનું નામ આવે તો ડરે એક એક વર્ષથી આવે મોતની વાત કરતા હતા બધા સમાગમમાં જાય ને અમે વડવા દેવલાલી મુંબઈ એટલે કહેતા મળદું ફેરો ફેરો શું કરવું કહેવાય ડર જ નહીં જાણે કે આ ભાડાની જગ્યા છે ગમે ત્યારે ખાલી કરવાની છે રાતની ભક્તિનો ક્રમ બપોરે બેઠા બેઠા એટલે સુતા સુતા પહેલાં ગાતા હતા એટલે મેં પૂછ્યું શું ગાઉં છું કે આત્મસિદ્ધિની ગાથા આખી સૂતા સુતા આત્મસિદ્ધિ પૂરી કરી પછી બેસી ગયા સજાત સજાત્મૂ પરમગુરુની ત્રણ માળા કરી એટલે રાતનો જે સાતથી આઠનો નિત્યક્રમ હતો આત્મસિદ્ધિનો અને પછી માળાને બધું બપોરે પૂરું કર્યું અને બેઠા બેઠા ગોપાલદેવના નામ સ્મરણ સાથે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રના સ્મરણ સાથે દેહ છોડ્યો આ સમાધિ મરણ કુપોધોને શ્રદ્ધાનું આ બળ છે શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે દૂર થયો તું ભક્તિનો અવતાર જો રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા ભાષ્યો જેને નીરસ આ સંસાર જો કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા